जय स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज पुना विषय समाजशास्त्र में FIBSM 1। FIBA वाला ने जेने गुण में विषय है सगपण संबंधों ने सामाजिक प्रश्न एम पेपर नंबर 2 है। मैं तीजा यूनिट में आज अपने चौथो पॉइंट एटले कि दक्षिण क्षेत्र में सगपण संगठन હવે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। દક્ષિણ ક્ષેત્રમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને મિશ્ર ભાષાઓ બોલાતા લોકોના પ્રદેશો સમાવિષ્ટ થાય છે। દક્ષિણ ક્ષેત્રમાં મુખ્યત્વે દ્રાવિડિયન ભાષાકુળની ભાષાઓ બોલાતા ઘણા આદિવાસી સમુદાયો તેમજ આર્યન ભાષાકુળની ભાષા બોલતા હિન્દુઓ વસે છે। દક્ષિણ ક્ષેત્રમાં સગપણ સંબંધોની વ્યવસ્થા અને કુટુંબ સંગઠન ખૂબ જ જટિલ છે। આ ક્ષેત્રમાં મોટાભાગની જ્ઞાતિઓ અને સમુદાયોમાં પિતૃવંશી અને પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા છે, જ્યારે કેટલીક જ્ઞાતિઓમાં માતૃવંશી અને માતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા છે। ઘણી જ્ઞાતિઓમાં માતૃવંશી અને પિતૃવંશી અને માતૃવંશી એમ બે પ્રથાના લક્ષણો જોવા મળે છે। દક્ષિણ ક્ષેત્રની મોટાભાગની જ્ઞાતિઓમાં બહુપત્ની પ્રથા પ્રચલિત છે અને કેટલીક જ્ઞાતિઓમાં બહુપતિ અને બહુપત્ની પ્રથા પ્રચલિત છે। કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મલબારની કેટલીક જ્ઞાતિઓમાં પિતૃવંશી અને પિતૃસ્થાની કુટુંબ છે। અહીંની કુટુંબ રચના ઉત્તર ક્ષેત્રની કુટુંબ રચના જેવી છે, એટલે કે દક્ષિણ ભારતની અંદર પિતૃવંશી કુટુંબ છે અને આ રાજ્યો છે, દાખલા તરીકે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, આ બધામાં દ્રાવિડિયન ભાષા બોલાય છે, એ ઉપરથી આવેલી ભાષાઓ છે જે મિશ્ર ભાષાઓ છે અને તેમાં પિતૃવંશી કુટુંબો છે અને અમુક ક્ષેત્રની અંદર માતૃવંશી કુટુંબો પણ રચાય છે। છેલ્લો ફકરો, મલબારના નાયર, તિયન, મોપલા અને બાંટ લોકોમાં માતૃવંશી અને માતૃસ્થાની કુટુંબ રચના છે। દક્ષિણ ક્ષેત્રની સગપણ સંબંધોની વ્યવસ્થા ઉત્તર ક્ષેત્રથી જુદી પડે છે। દક્ષિણ ક્ષેત્રમાં બહિવિવાહી ગોત્રો સાર્વત્રિક છે। આ ગોત્રો અંતવિવાહી જ્ઞાતિ કે આદિવાસી સમુદાયમાં બહિવિવાહી વિભાગો છે। અહીં પિતૃવંશી લોકોના પિતૃવંશી ગોત્રો છે અને માતૃવંશી લોકોમાં માતૃવંશી ગોત્રો છે। લગ્નની પસંદગીઓ અને નિષેધો પહેલું છે, તેમાં જોઈએ લગ્નની બાબતમાં પસંદગીનો ક્રમ ને નિષેધો જોવા મળે છે, જે નીચે મુજબ છે। મોટાભાગની જ્ઞાતિઓમાં જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિની મોટી બહેનની પુત્રીને પુત્રવધુ તરીકે પ્રથમ પસંદગી આપવામાં આવે છે, એટલે કે મામા ભાણીના લગ્નની પ્રથા પ્રચલિત છે। આ પ્રથા દક્ષિણ ભારતની અંદર છે। આ અબ્રાહ્મણ હિન્દુ જ્ઞાતિઓમાં તેમજ લિગાયતોમાં નાની બહેનની પુત્રી સાથેના લગ્નનો નિષેધ છે। બ્રાહ્મણોમાં મોટાભાગના કિસ્સામાં મોટી બહેનની પુત્રી સાથેના લગ્ન જોવા મળે છે, જોકે નાની બહેનની પુત્રી સાથેના લગ્નના કેટલાક કિસ્સા પણ જોવા મળે છે। એટલે કે અમુક લોકો અમુક પ્રાંતની અંદર નાની બહેનની દીકરી સાથે પણ મામા લગ્ન કરી શકે છે અને વધુ પડતું પ્રાંતની અંદર મોટી બહેનની દીકરી સાથે મામા લગ્ન કરી શકે છે। દક્ષિણના બધા માતૃવંશી સમુદાયોમાં બહેનની પુત્રી સાથેના લગ્નનો નિષેધ છે। આવા લગ્નોને તેઓ ધિક્કારે છે અને તેઓમાં આવા લગ્નો નિંદનીય ગણાય છે, એટલે કે જે કુટુંબોમાં માતૃવંશી કુટુંબો છે તેમાં મામા ભાણેજની ના લગ્નોમાં નિષેધ છે, એટલે કે એ લોકો ધિક્કારે છે। ઘણી ખરી જ્ઞાતિઓમાં પસંદગી લગ્નમાં પિતાની બહેનની પુત્રી સાથેના લગ્નને બીજા ક્રમની પસંદગી આપવામાં આવે છે, એટલે કે મામા ફોઈના સંતાનોના લગ્નની પ્રથા પ્રચલિત છે। જેમ કે આપણે અહીંયા ક્ષત્રિય કુટુંબોમાં
ફયવા પત્રી જે આપે એવી જ રીતે ત્યાં પણ એવા લગ્નો થાય છે, એટલે કે મામા ભાણેજના છોકરાઓના એટલે કે સંતાનોના લગ્ન થાય છે. મામાના ભાઈની પુત્રી સાથેના લગ્નને ત્રીજા ક્રમની પસંદગી આપવામાં આવે છે. આ પ્રથા પણ મામા ફોઈના સંતાનના લગ્નનું સ્વરૂપ છે. કર્ણાટકના હાવિંગ બ્રાહ્મણો, તમિલનાડુના હાલાર, આંધ્રના કેટલાક રેડી તેમજ બીજી કેટલીક જ્ઞાતિઓમાં માત્ર આ પ્રકારના લગ્નને જ પરવાનગી આપવામાં આવે છે. એટલે કે મામા ફોઈના સંતાનો જ લગ્નમાં લગ્ન કરી શકે છે, બીજાને લગ્નમાં જોડાવા એટલે કે બીજા સાથે લગ્ન કરવાની પ્રાયોરિટી પહેલાં નથી, પણ પહેલાં મામા ફોઈના સંતાનોને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. આ પ્રકારના પસંદગી લગ્નની પ્રથા ઉપરાંત નિકટના સગાના જૂથની બહાર લગ્ન કરવાની પ્રથા પ્રચલિત છે. નિકટના સગામાં ઉપર મુજબના પસંદગી વિષયક લગ્ન શક્ય ન હોય, તેમાંથી યોગ્ય જીવનસાથી ઉપલબ્ધ ન હોય ત્યારે આ વર્તુળની બહારથી જીવનસાથીની પસંદગી હોય છે. વળી જે શિક્ષિત યુવાનો ઉત્તર ભારતના લોકો સાથે અને અંગ્રેજી બોલતા લોકો સાથેના સંપર્કમાં આવ્યા છે, તેઓ મામા ફોઈના સંતાનના લગ્ન અને મામા ભાણીના લગ્નને શરમજનક ગણવા લાગ્યા છે. આવા લોકો નિકટના વર્તુળની બહાર લગ્ન કરવાનું વલણ ધરાવે છે. એટલે કે અત્યારના જે વર્તમાનની પેઢી છે, જે ભણેલા ગણેલા વ્યક્તિઓ છે, તે લોકો અત્યારે કુટુંબની અંદર લગ્ન કરવા એટલે કે મામા ભાણીના લગ્નને શરમજનક ગણે છે, અમે મામા ભાઈના છોકરાઓમાં લગ્ન થાય એને પણ શરમજનક ગણે છે. એટલે એ લોકો બહાર બીજી એટલે પોતાની જ્ઞાતિમાં પણ બીજા કુટુંબોમાં જીવનસાથીની પસંદગી વધારે કરવા ઈચ્છે છે. બીજું છે ગોત્ર બહિલગ્ન. ગોત્ર બહિલગ્નના નિયમને અનુસરીને નીચેના નિષેધો જોવા મળે છે. તેમાં છે, પહેલું છે, વ્યક્તિ તેની મોટી બહેનની પુત્રી સાથે લગ્ન કરી શકે પરંતુ નાની બહેનની પુત્રી સાથે લગ્ન કરી શકે નહીં. બ્રાહ્મણો સિવાયની મોટાભાગની જ્ઞાતિઓમાં વિધવા પુનઃલગ્ન માન્ય છે, પરંતુ વિધવા સ્ત્રી તેના પતિના મોટા કે નાના ભાઈ સાથે લગ્ન કરી શકે નહીં. તમિલનાડુ, આંધ્ર, કર્ણાટક અને કેરળમાં આ નિષેધ સામાન્ય છે, પરંતુ દ્રાવિડિયન ભાષા બોલતા લોકો કે જેઓ ઉત્તર ક્ષેત્રના લોકો સાથે સંપર્કમાં આવ્યા છે તેઓ આ નિષેધનું પાલન કરતા નથી. તેઓમાં વિધવા તેના પતિના નાના ભાઈ સાથે લગ્ન કરી શકે છે, એટલે કે દિયર વટોવાળી શકે છે. મોટા ભાઈ સાથે લગ્ન ન કરી શકે પણ નાના ભાઈ સાથે લગ્ન કરી શકે છે, એટલે કે દિયર વટોવાળી શકે છે. પણ ત્યાં બ્રાહ્મણોમાં વિધવા પુનઃલગ્ન કરી શકે નહીં. ત્રીજું છે, માતાની બહેનની દીકરી સાથેના લગ્નનો સામાન્ય રીતે નિષેધ છે. ઉત્તર ક્ષેત્રની જેમ દ્રાવિડિયનોમાં સાળીવટાની પ્રથા માન્ય છે, જેમાં વ્યક્તિ તેની પત્નીની નાની બહેન સાથે લગ્ન કરી શકે છે. આમ ઉત્તર અને દક્ષિણમાં સાળીવટીની પ્રથા માન્ય છે, પરંતુ પત્નીની મોટી બહેન સાથે લગ્નનો નિષેધ છે. દક્ષિણ ક્ષેત્રનું સપણ સંગઠન ઉત્તર ક્ષેત્રના સપણ સંગઠન કરતાં મૂળભૂત રીતે જુદું છે. નજીકના સગાના વર્તુળમાં જ લગ્ન કરવાની પ્રથા દ્વારા જોડાણ સંબંધોની ગૂંથણી અને સગપણ જૂથોના સાંકડા વર્તુળ ઉપર ભાર મુકાય છે. લગ્ન અંગેની આવી નીતિ ઉત્તર ક્ષેત્ર કરતાં વિરુદ્ધની છે. દક્ષિણ ક્ષેત્રમાં પિતાનું ઘર અને સસુરગૃહ વચ્ચેનો ભેદ ઉત્તર ક્ષેત્ર જેવો બારીક નથી. એ જ રીતે પુત્રી અને પુત્રવધુ વચ્ચેનો ભેદ પણ બહુ ઊંડો નથી, કારણ કે અહીં દક્ષિણ ક્ષેત્રમાં લગ્ન સંબંધથી જોડાતા કુટુંબો પહેલેથી જ એકબીજાના નજીકના સગા હોય છે, પરસ્પરથી પરિચિત હોય છે, સગપણ સંબંધોના સંબંધોથી બંધાયેલા હોય છે. આથી પતિના ઘરમાં સ્ત્રીનું વર્તન વધુ મુક્ત હોય છે. બંને પક્ષો એકબીજાના ઘરની
વારંવાર મુલાકાત લેતા હોય છે. સ્ત્રી તેના મા બાપના ઘરે અવારનવાર જાય છે અને પ્રસૂતિ સાથે મા બાપને ઘેર જાય છે. પ્રસૂતિ માટે મા બાપના ઘરે જાય છે. આનાથી વિરુદ્ધ ઉત્તર ક્ષેત્રમાં સપન સંબંધોનું વિસ્તૃતિકરણ થાય છે. પતિના ઘરમાં નવવધુનું સમાવેશન તંગદિલી પેદા કરે છે, કારણ કે અહીં બધા કુટુંબીજનો તેના માટે અજાણ્યા અપરિચિત હોય છે. વળી પુત્રીય અને પુત્રવધુ માટે બેવડા ધોરણો હોય છે. બંને પક્ષો એકબીજાના ઘરની પ્રસંગોપાત જ મુલાકાત લે છે. તેમાં એ પુત્રીના ઘરે પિતા ભાગ્યે જ જાય છે. એટલે કે ઉત્તર ભારતની અંદર જે દીકરી અને પુત્રવધુ છે તેના બંનેના નિયમો અલગ અલગ છે. એટલે કે તેમાં વેવાયો છે એકબીજાને બહુ જાણકારી હોતા નથી કે એટલું બધું એ લોકોમાં ઓળખાણ ન હોય, છતાં દીકરી વરાવે ત્યારે એકબીજાના ઘરે જમે પણ નહીં. એટલે કે દીકરીવાળા છે ખાસ કરીને એના ઘરે જમે નહીં, એટલે કે દીકરીના ઘરે જમે નહીં. પણ દક્ષિણમાં છે એ અંદરોઅંદર એટલે કે કુટુંબની અંદર જ લગ્ન કરે છે. એટલે પુત્ર વધુઓને વધુ પડતી છૂટછાટ મળે છે અને બોલવાનું પણ મળે છે. એટલે ત્યાં છે તે કુટુંબ પિતૃસત્તા કુટુંબ છે ત્યાં બહેનની દીકરીને પણ ઘરે લાવે છે, એટલે એટલું બધું અજાણ્યું લાગતું નથી. બીજું ત્રીજું છે નીલગીરી હિલ્સના ટોડા, એટલે કે ટોડા આદિવાસીનું. ટોડા પશુપાલક આદિવાસીઓ છે. તેઓ પિતૃવંશી પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. તેઓમાં બહુપતિ લગ્ન પ્રથા છે. ટોડા આદિવાસીઓ જુદા જુદા બહિર્વિવાહી ગોત્રમાં વિભાજિત થયેલા છે અને ગોત્ર બહિર્લગ્નના નિયમને અનુસરે છે. તેઓ બંને પ્રકારની ક્રોસ કઝિન લગ્ન પ્રથાને અનુસરે છે. ટોડામાં અંતવિવાહી વિભાગો છે. આ બંને અંતવિવાહી જૂથો વચ્ચે લગ્ન બહારના સંબંધો વિકસેલા હોય છે. હવે આ દક્ષિણના લોકોના લગ્ન સંગઠન વિશે એટલે કે સપન સંબંધ વિશે જોયું આપણે. હવે પૂર્વ ક્ષેત્રનું જોઈએ. પૂર્વ ક્ષેત્રમાં સગપણ સંગઠન. પૂર્વ ક્ષેત્રમાં ઈશાન ભારત અને પૂર્વ ભારતમાં રહેતા લોકોને સમાવેશ થાય છે. તેઓ મુંડારી અને મોનખમેર ભાષાઓ બોલે છે. આ બંને ભાષા બોલતા લોકો ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ બંને ભાષાઓ ઓસ્ટ્રો એશિયાટિક ભાષાકુળની ભાષાઓ છે. મુંડારી ભાષા બોલતા લોકોમાં પિતૃવંશી અને પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા છે. હો અને સંથાલ આદિવાસી સમુદાયો છે. તેઓમાં ક્રોસ કઝિન મેરેજ પ્રથા છે, પરંતુ માતાના ભાઈ હયાત હોય ત્યાં સુધી માતાના ભાઈની પુત્રી સાથે લગ્ન કરવાનો નિષેધ છે. એ જ રીતે પિતાની બહેન હયાત હોય ત્યાં સુધી પિતાની બહેનની પુત્રી સાથે લગ્નનો નિષેધ છે. હો અને સંથાલ આદિવાસીઓમાં યુવક યુવતીઓ માટે અલગ અલગ યુવાગૃહો છે. યુવાગૃહોમાં લગ્ન પૂર્વેના જાતિ સંબંધોની છૂટ છે. કેટલીકવાર આવા સંબંધો લગ્નમાં પરિણમે છે. એટલે કે હો અને સંથાલ આદિવાસીઓની અંદર ક્રોસ કઝિન મેરેજ પ્રથા છે, પરંતુ જ્યાં સુધી માતા હાજર હોય ત્યાં સુધી તેની દીકરી સાથે ભાણેજનું માગું લઈને ન જઈ શકાય અને જ્યાં સુધી ભાઈ હાજર છે ત્યાં સુધી તેના દીકરાનું માગું નાખી શકાય નહીં. તેઓમાં બહિર્વિવાહી ગોત્ર છે. પોતાના ગોત્રની બહાર તેમજ નજીકના સગાના વર્તુળની બહાર લગ્ન કરવાનો નિયમ છે. તેઓમાં યોજિત લગ્ન પ્રથા અને વધુ શુક્લ પ્રથા છે. વધુ શુક્લ ચૂકવવામાં મા બાપ મદદ કરે છે. વ્યક્તિએ તેના સસરાના ઘરમાં સેવા કરીને વધુ શુક્લ ચૂકવવું પડે છે. લગ્ન બાદ વ્યક્તિ પોતાનું અલગ ઘર વસાવે છે. તેઓમાં સંયુક્ત કુટુંબ પ્રથા નથી. અલબત્ત વ્યક્તિગત કુટુંબ પિતૃકુટુંબ સાથે ધાર્મિક અને કેટલીક વાર વસવાટની દ્રષ્ટિએ સંકળાયેલું હોય છે. જરૂર પડીએ પરસ્પરને મદદ કરે છે, પરંતુ પુરુષ અને તેની પત્નીનું સ્વતંત્ર જીવન હોય છે અને સંતાનો ઉપર તેનું આધિપત્ય રહે છે.
એટલે કે અમુક આદિવાસીઓની અંદર દીકરાની સગાઈ થઈ જાય એટલે પરણ્ય ન હોય છતાં પણ દીકરીના સસરાના ઘરે રહી શકે છે, એટલે કે મા બાપની સેવા કરવા વધુ શુક્લ ચૂકવવા માટે એટલે એ લગ્ન પહેલાં પણ કરી શકે છે, પણ લગ્ન બાદ એનું કુટુંબ છે એ અલગ રહે છે, એટલે કે પતિ પત્ની અલગ રહે છે, અને પછી અમુક સમયે જરૂરિયાત મુજબ સસરાના ઘરે આવે છે અને એના સાસુ સસરા સાથે રહે છે, ધાર્મિક ક્રિયાઓ હોય કે અમુક પ્રસંગો બાદ આવતા હોય. મોન્ખમેર ભાષા બોલતા આસામના ખાસી આદિવાસીઓ માતૃવંશી કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. તેઓમાં સંયુક્ત કુટુંબ પ્રથા છે, પરંતુ દક્ષિણના નાયર કરતાં ખાસીની માતૃવંશી કુટુંબ વ્યવસ્થા જુદી પડે છે. પુરુષ સ્વ ઉપાર્જિત મિલકતનો માલિક છે. આવી મિલકત તે પોતાની હયાતીમાં ને વિલ દ્વારા બીજાને આપી શકે છે, પરંતુ વારસાની વ્યવસ્થા કર્યા વિના તે મૃત્યુ પામે તો તેની મિલકત માતાને મળે છે, અને તેની વિધવા પુનઃલગ્ન ન કરે તો અર્ધી મિલકત તેને મળે છે. મરનાર પુરુષને માતા ન હોય તો તેની મિલકત તેની સૌથી નાની બહેનને મળે છે. એટલે કે આ આદિવાસીઓમાં એવા નિયમ છે કે પુરુષ પોતાની મિલકત છે એ વિલ બનાવીને કોઈપણના નામે કરી શકે છે, અથવા જો એમ ન કર્યું હોય તો એની માતાને અને અડધી મિલકત એની વિધવા પત્નીને મળે છે, અને એ પણ ન હોય તો પછી એની સૌથી નાની બહેનને મળે છે. પુરુષ લગ્ન બાદ અમુક સમય સુધી સાસુ ભેગો રહે છે, તેમાં તેનું સ્થાન હિન્દુ પિતૃસ્થાની કુટુંબમાં વધુનું હોય છે તેવું હોય છે, પરંતુ તે હંમેશા પારકો પરાયો બની રહે છે, તે કુટુંબમાં સભ્ય બનતો નથી. એટલે કે પુરુષ લગ્ન બાદ થોડાક સમય માટે એના સાસુ સસરા સાથે રહે છે, પુરુષ છે એ કુટુંબનો સભ્ય બનતો નથી. ખાસી લોકોમાં ગોત્ર બહિર્લગ્ન પ્રથા છે. તેઓમાં ક્વચિત મામા ફોઈના સંતાનોના લગ્ન થાય છે, પરંતુ પુરુષ તેની માતાના ભાઈની હયાતીમાં માતાના ભાઈની પુત્રી સાથે લગ્ન કરી શકતો નથી. એ જ રીતે પિતાની બહેનની હયાતીમાં પિતાની બહેનની પુત્રી સાથે લગ્ન કરી શકતો નથી. છેલ્લો ઉપસંહાર જોઈએ. ભારતના ઉત્તર ક્ષેત્ર, મધ્ય ક્ષેત્ર, દક્ષિણ ક્ષેત્ર અને પૂર્વ ક્ષેત્ર એમ ચારેય ક્ષેત્રોમાં સગપણ સંગઠનમાં તફાવતો છે. એટલું જ નહીં, પરંતુ પ્રત્યેક ક્ષેત્રના વિભિન્ન પ્રદેશોમાં પણ સગપણ સંગઠનમાં તફાવતો જોવા મળે છે. આ રીતે ક્ષેત્રીય અને પ્રાદેશિક વૈવિધ્ય એ ભારતના સગપણ સંગઠનની ખાસિયત છે. ઉડતો દ્રષ્ટિપાત કરતાં જણાશે કે ભારતના ઉત્તર ક્ષેત્ર અને દક્ષિણ ક્ષેત્ર સગપણ સંગઠનની બાબતમાં એકબીજાથી સ્પષ્ટ રીતે જુદા તરી આવે છે. બીજી રીતે કહીએ તો આર્યન સગપણ સંગઠનની ઢબ અને દ્રાવિડિયન સગપણ સંબંધની ઢબ એકબીજાથી જુદી પડે છે. ઉત્તરની ઢબનું અનુસરણ મધ્ય ક્ષેત્રમાં જોવા મળે છે, તો અમુક ક્ષેત્રમાં સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં પિતૃવંશી સંયુક્ત કુટુંબ પ્રથા છે, તો દક્ષિણ ક્ષેત્રમાં મલબાર અને આસામના ખાસીઓમાં માતૃવંશી કુટુંબ પ્રથા છે. સમાન રુધિર લગ્ન નિષેધ સાર્વત્રિક હોવા છતાં તેમાં વૈવિધ્ય છે. ગોત્ર સંગઠન બધી જ્ઞાતિઓમાં હોવા છતાં તેમાં વૈવિધ્ય છે. પ્રવરનો ખ્યાલ માત્ર બ્રાહ્મણોમાં જ જોવા મળે છે. મોટાભાગના વિસ્તારોમાં એકીસાથે લગ્ન પ્રથા હોવા છતાં અમુક જૂથોમાં બહુપતિ અમુક જૂથોમાં બહુપત્ની પ્રથા છે. એ જ રીતે દિયરવટુ સાળીવટુ પ્રથા અમુક જ્ઞાતિઓમાં જ જોવા મળે છે. અનુલોમ લગ્ન પ્રથા એક યા બીજા સ્વરૂપે ઘણા ખરા પ્રદેશોમાં પ્રસરેલી છે. ક્રોસ કઝિન મેરેજની બાબતમાં પણ વૈવિધ્ય છે. અમુક જ્ઞાતિઓમાં તે માન્ય પ્રથા છે, તો અમુક જ્ઞાતિઓમાં તેનો નિષેધ પણ છે. આમ ભારતમાં સગપણ સંગઠનમાં પ્રાદેશિક વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે ભારતમાં આખા ભારતમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધી જ રીતે અલગ અલગ લગ્ન પ્રથાઓ જોવા મળે છે. નિયમો પણ અલગ અલગ છે. પ્રાદેશિકતાએ જે જે નિયમો લાગુ પડતા હોય એ રીતે થાય છે.
અને માતૃવંશી કુટુંબો દરેક જગ્યાએ જોવા મળે છે, જે માતૃસ્થાની પિતૃસ્થાની છે. અમુક જગ્યાએ માતૃવંશી છે તો અમુક જગ્યાએ પિતૃવંશી છે. તેમાં વધારે પડતું બ્રાહ્મણોના રીતરિવાજો થોડા અલગ પડે છે. બાકી સમૂહમાં જોઈએ તો દિયરવટું, સાળીવટું એ લગભગ બધી જગ્યાએ જોવા મળે છે. તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.